અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ દાદાગીરી પર ઉતરી આવી છે સ્કૂલના સત્તાધીશો એક્ટિવિટી ફીના નામે લૂંટ ચલાવી રહ્યા છે એક્ટિવિટી ફી ન ભરતા સ્કૂલ સત્તાધીશોએ ધોરણ આઠના ત્રણ વિદ્યાર્થીઓને ધોરણ નવમાં પ્રવેશ નથી આપ્યો આ મામલે વાલીઓએ એફઆરસી અને ડીઆરઓને પણ રજૂઆત કરી છે એફઆરસીએ નોટિસ પણ ફટકારી છે અને કાર્યવાહી કરવા આદેશ પણ આપ્યો છે જોકે હજુ સુધી ડીઓ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી બીજી તરફ ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી અન્ય પણ કેટલીક શાળાઓ છે જે વાલીઓ પાસેથી ખુલ્લેઆમ લૂંટ કરી રહી છે ત્યારે સવાલ સ્કૂલતાધીશો સામે પણ છે કે ક્યાં સુધી વાલીઓને લૂંટતા રહેશો કોરોના કાળમાં પણ લોકોની મજબૂરી નહીં સમજો કમાઈ લેવાની વૃત્તિ સાથે શા માટે શિક્ષણધામ ચલાવવામાં આવી રહ્યા છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આ ઇન્ટરનેશનલ સ્કૂલ જે દાદાગીરી પર ઉતર્યું આવ્યું છે સ્કૂલના સત્તાધીશો એક્ટિવિટી ફી નામે લૂંટ ચલાવી રહ્યા છે અને ધોરણ આઠ પૂરું કરી નાખેલું છે અને એની એફઆરસી પ્રમાણેની ફી જે થાય જે પૂરેપૂરી અમે ભરેલી છે પણ સ્કૂલવાળા તરફથી એવું કહેવામાં આવે છે કે જે એક્ટિવિટીસની અધર્સ ફી છે એ તમે ભરો પછી જ નવમાં એડમિશન મળશે જે અમે સાત હજાર છસો જે એક્સ્ટ્રા ફી જે આપણે અધર એક્ટિવિટીસના નામે ઉઘરાવે છે એ અમે ભરવા નથી માંગતા તો અમના મારા સરના ધોરણ નવની અંદર એડમિશન આપતા નથી જે અમે ઘણી ઘણી વાર વારંવાર એમના રજૂઆત કરવા છતાં પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી એક્સ્ટ્રા એક્ટિવિટીના નામે સાત હજાર છસો જેટલી એમાઉન્ટ વધુ માંગવામાં આવે છે હવે સ્કૂલ દ્વારા જે છે એ એક્ટિવિટીના ફીની હું માહિતી કોઈ પણ વાલીઓને આપી નથી એને એ લોકોએ પાછળથી એ ઉઘરાવાનું ચાલુ કર્યું જ્યારે વાલી ફી ભરવા જાય એટલે કે તમારે એક્ટિવિટીના પૈસા ભરવા પડશે પરંતુ વાલીને ખબર જ નથી કે કઈ એક્ટિવિટીના પૈસા ભરાવે છે એટલે વાલીઓએ વિરોધ કર્યો છે આની અંદર જે છે એ આઠમા ધોરણના જે વાલીઓ છે એ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે એના આઠમા ધોરણમાં શું છે કે આઠમાથી નવમા ધોરણમાં નવું એડમિશન ગણાતું હોવાથી એ વાલીઓને ટાર્ગેટ બનાવીને અને સ્કૂલ દ્વારા એ લોકોના ફરજિયાત એક્ટિવિટીના ફી ઉઘરાવવામાં આવે છે એટલે જો આઠમા ધોરણના વાલીઓ એ ફી નથી ભરતા તો એમના બાળકોનું એડમિશન અટકાયેલા છે અત્યારના હાલ આવા ત્રણ વાલીઓ જે છે એ સ્કૂલ સામે આવ્યા છે એને એમણે એફઆરસીની અંદર રજૂઆત કરી છે ડીઓમાં પણ રજૂઆત કરી છે એને છેલ્લા બે મહિના થઈ ગયા રજૂઆત કરે ત્યારબાદ એફઆરસી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે કે સ્કૂલ જે એક્સ્ટ્રા એક્ટિવિટીના રૂપિયા ઉઘરાવે છે એ અમાન્ય છે જે એફઆરસીના કાયદા વિરુદ્ધના છે એટલે ડીઓને એફઆરસીએ ડીઓને આદેશ કરેલ છે કે આ જે સ્કૂલ છે જે કૃત્ય કરી રહી છે એની ઉપર કડક માં કડક પગલા લેવા પરંતુ ડીઓ સ્કૂલની સંચાલક ની ક્યાંક મિલી વગરના કારણે છેલ્લા બે મહિનાથી આ વસ્તુ વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈ પણ ન્યાય હજી મળી નથી રહ્યો ફોનલાઈન પર જોડાયા છે વાલી અમિતભાઈ પંચાલ અમિતભાઈ ત્રિપદા સ્કૂલનો જે મામલો સામે આવ્યો છે જે નિયમ પ્રમાણે એફઆરસી ના નિયમ પ્રમાણે તો એક્સ્ટ્રા એક્ટિવિટી ના ફી વસૂલવા પર મનાઈ છે અથવા તો એ નિયમમાં નથી તેમ છતાં કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે આ સ્કૂલ દ્વારા સ્કૂલ દ્વારા કાયદાને ને ઘોડીને પી ગયા છે આ શ્રીપા સ્કૂલ છે એ છેલ્લા ચાર પાંચ વર્ષોથી આપણે જોઈએ છીએ ફી બાબતે કોઈ પણ કાયદાને માન આપતી નથી અને વાલીઓને જોડેલી કોઈના કોઈ પ્રવૃત્તિ કે કોઈના કોઈ રીતે ગેરકાયદેસર ફી ઉઘરાવાનો તકતો એ લોકો ઘડી કાઢવામાં આવેલો છે અને વાલીઓ જો વિરોધ કરે તો તેમના બાળકોના રિઝલ્ટ અટકાવવા એમના બાળકોના એલસી આપી દેવા કાં તો પછી એમના બાળકોના એક્ઝામ બેસવા નહીં દેવાના અને આ વખતે એ લોકોએ જે છે એ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા છે કે જે લોકોના નવમાં માં પ્રવેશ મેળવવાનો છે તો એ લોકોના એડમિશન અટકાવેલા છે

વ્યાસ સાહેબ સાતમા મહિનામાં ફરિયાદ કરી એવી વાત થઈ રહી છે ત્રિપદા સ્કૂલની આ ઇશ્યુ છે શું આપણે ખ્યાલ છે આ ઇશ્યુ વિશે આ ઇશ્યુ ખ્યાલ છે મને અને એમને રજૂઆત કરેલી છે જે બાબતમાં સંસ્થા ને સૂચના આપેલી છે કે અત્યારે હાલ ઓનલાઈન શિક્ષણ જે ચાલે છે એ તમામ સુવિધાઓ કે જે પ્રવેશ આપેલા છે બાળકોને મળે છે એ તમામ સુવિધાઓ આ જે બાળકો છે ત્રણ છે વિદ્યાર્થીઓ એ ત્રણેય ને મળવી જોઈએ એ ત્રણેય ને મળે છે એ લોકો મને રજૂઆત કરવા માટે ગઈકાલે પણ આવ્યા હતા અને મેં સામે ખાતરી પણ કરી છે કે તમને શાળામાં કોઈ સુવિધા થી વંચિત રાખવામાં આવે છે બીજા બાળકોથી તમારી સાથે કોઈ ભેદભાવ તો એમના દ્વારા એ કરવામાં વ્યાસ સાહેબ સુવિધા તો બહુ દૂર વાત રહી એડમિશન કેન્સલ કરવા સુધી ની ધમકી આપે છે એડમિશન કેન્સલ કરવામાં નથી આવેલું કોઈ પણ જગ્યાએ આઠમું ધોરણ પતે એટલે પ્રાથમિક વિભાગ પૂર્ણ થાય છે પ્રાથમિક માંથી જયારે માધ્યમિક માં જાય ત્યારે પુનઃ બીજા જીઆર માં નામ લખવાના હોય છે ને એલસી થી આપવાનું હોય છે ખુલાસો માંગેલો ત્યારે જે તે વખતે ઇતર પ્રવૃત્તિ કરવા માટે જે સંમતિ પત્રક હોય છે વાલીએ સહી કરીને આપેલું છે જે બાબત હાલ એફઆરસી માં પડતર પડી છે પી નિયમન ની અંદર ફરિયાદે ગઈ છે એ તપાસ કરી છે અને મોકલી છે પણ ત્યાં સુધી

જો સ્કૂલ સંચાલકો છે અથવા તો સ્કૂલ ના સત્તાધીશો છે આ વાલીઓને એવું કે આપને એડમિશન જ નહીં મળે જો આપ એક્ટિવિટી ઇતર એક્ટિવિટી એવું નથી કે એને એક્ટિવિટી પસંદ ન કરવી હોય તે પસંદ ન કરે આ વર્ષ નો પ્રશ્ન આ જે રજૂઆત છે એ છેલ્લા ગત બે વર્ષ વિવાદ છે એમની વચ્ચે ત્યારે વાલીએ એક્ટિવિટી પસંદ કરેલી છે અને એમને પેડ કરવાના બાકી છે અચ્છા આપણી સાથે એક વાલી પણ જોડાયેલા છે અમિતભાઈ આપ સાંભળી રહ્યા છો વ્યાસ સાહેબ નો છે બે વર્ષથી વિવાદ છે વ્યા સાહેબ ને અમે રજૂઆત કરેલી છે કે ગત વર્ષની જે એક્ટિવિટી ની જે વ્યા સાહેબ જે વાત કરે છે પસંદ કરેલી છે પરંતુ એ એક્ટિવિટી સ્કૂલ દ્વારા પસંદ કરવા માટે જે કાગળ આપ્યો છે બરોબર તો એની અંદર એટલે ફી નો ઉલ્લેખ જ્યાં નથી કર્યો આજે હું વ્યા સાહેબ ને હું જઈને મારો ફોન આપી આવીશ ચલો સાહેબ આ વાપરો એટલે પછી બે દિવસ પછી સાહેબ જોડે હું જઈશ કે સાહેબ મેં તમને ફોન જે આપ્યો હતો એના તમારે મને પાંચ હજાર આપવાના છે જયારે સ્કૂલ દ્વારા જયારે પિકનિક નું પ્રોગ્રામ લઈ જવામાં આવે છે ત્યારે એ લોકો પરિપત્ર કરવામાં આવે છે એને એ પરિપત્ર ની અંદર તમામ ફી ઉલ્લેખ કરવામાં આવે છે કઈ પિકનિક કયા સ્થળે લઈ જશે કેટલા ટાઈમ માટે લઈ જશે બરોબર એની ફી કેટલી લેવામાં આવશે એ આખો પરિપત્ર વાલીઓને મોકલીને એને એની સંમતિ લેવામાં આવે છે જયારે વ્યાજ સાહેબ જો આ એક અધિકારી અધિક આજે જે અધિકારી તરીકે એ લોકો જે બોલી રહ્યા છે વ્યાસ સાહેબ સંચાલક નું પક્ષમાં

એમણે એક્ટિવિટી ફી નો લેટર મોકલ્યો સિલેક્શન માટે કે ભાઈ એમાં પણ એક્ટિવિટી ક્લાસ છે તકલીફ છે કે બીજા કોઈ પણ છે સ્કૂલ ના સ્કૂલ ઘણા બધા વાલીઓ એક્ટિવિટી ફી ની ફી ભરી નથી એટલે ઘણા બધા વાલીઓ છે સ્કૂલ નો હિસાબ જો મંગાવવામાં આવે ને તો ઘણા બધા વાલીઓ એક્ટિવિટી ની ફી ભરી નથી પરંતુ આ જે વાલીઓ છે એ લોકોએ એફઆરસી માં ફરિયાદ કરી એટલે એ લોકોએ આ ત્રણ વાલીઓને ટાર્ગેટ કરીને અટકાવવામાં આવ્યા છે તો પહેલા ડીઓ રાકેશ વ્યાસ સાથે સંપર્ક તૂટ્યો હતો પરંતુ ફરી અમે પ્રયાસ કર્યો કે ફરી કદાચ કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે એટલે ફોન કપાયો હોય પરંતુ અમે ફરી પ્રયાસ કર્યો પરંતુ હવે એ ફોન રિસીવ કરી રહ્યા નથી લાગી રહ્યું છે કે જે સ્પષ્ટીકરણ ઈચ્છી રહ્યા છે વાલીઓ અને જે વીટીવી પ્રયાસ કરી રહ્યું છે કે જો વિવાદ છે એમાં કોઈ ટેકનિકલ ટર્મ્સ અંદર છે જો આપ એવું ઈચ્છી રહ્યા છો કે આપે રજૂઆત સાંભળી લીધી અને બધું ઠરીઠામ થઈ જશે તો સ્કૂલ પર આક્ષેપ થઈ રહ્યા છે તો સ્કૂલ પર કાર્યવાહી કરવી જરૂરી છે અને એની માટેના જ સવાલનો સામનો કરવાથી કદાચ રાકેશ વ્યાસ દૂર ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ડીઈઓ છે રાકેશ વ્યાસ વાલી સાથે વાતચીત કરાવી વાલી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો ફોન કપાયો એવું માની લઈએ કે કદાચ ટેકનિકલ કોઈ ખામી સર્જાયો હોય પરંતુ વારંવાર અમારી ટીમ પ્રયાસ કરી રહી છે કે ફરી એક વખત રાકેશ વ્યાસ સાથે સંપર્ક થાય અને એમને આપણે સવાલો પૂછીએ કે આ કેમ ચલાવી લેવામાં આવે છે આ વિવાદ જે છે આ માત્ર ત્રણ વાલીઓ પૂરતો વિવાદ છે એટલે ધ્યાન નથી આપવામાં આવી રહ્યું અનેક સવાલો છે પરંતુ લાગે છે રાકેશ વ્યાસ આ સવાલોના જવાબ આપવા માંગતા નથી